આ સરજમી એ અમારી છે અમારા દાદાઓ પર અમને ગર્વ છે કે જેમને ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા થયા તો હિન્દુસ્તાનની સરજમીને પસંદ કરી આ સરજમીથી અમે કોઈ પણ ભાગે મરતાધમ સુધી છૂટા પડશું નહીં મરીશું તો પણ આજ આ ધરતીમાં સમાવીશું આજે સુરતના લીંબાય ક્ષેત્રની અંદર ત્રણસો તેર નુરાની યંગ સર્કલ દ્વારા એક સમૂહ લગ્ન પાંચમી વર્ષનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસ જોડાના લગ્ન છે જાતે જ દેશનો છેલ્લા બે મહિનેથી એક મોદી સરકારનો જે કાળો કાયદો છે સીએ એનઆરસીને એનપીઆરની વિરુદ્ધમાં જેના માટે સુરત શહેરની અંદર પોલીસ કમિશનર દ્વારા કે વહીવટીતંત્ર દ્વારા કોઈપણ જાતની વિરોધ પ્રદર્શનની પરવાનગી આપવામાં આવતી નથી પરંતુ એક લોકમાન્ય ટિળકે જ્યારે અંગ્રેજોના શાસનની સામે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી એમ આજ રોજ આ યુવાન લઘુમતી સમાજના છોકરાઓએ પણ આ સામાજિક કાર્યની અંદર પોતાનો વિરોધ દર્શાવવા આવા કાળા કાયદાની સામે વિરોધ દર્શાવવા માટે ટી શર્ટ પહેરીને સ્વૈચ્છિક રીતે પોતાના બંધારણના મૌલિક અધિકારનો ઉપયોગ કરીને આ ટી શર્ટ પહેરીને સીએ નો સીએ નો એનઆરસી નો એન્પિયાની ટી શર્ટ પહેરીને એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બ્લેક ટી શર્ટ પહેરીને સરકારને સંદેશો આપવા માંગે છે કે આ સરજમી એ અમારી છે અમારા દાદાઓ પર અમને ગર્વ છે કે જેમને ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા થયા તો હિન્દુસ્તાનની સરજમીને પસંદ કરી આ જમીનથી અમે કોઈપણ ભાગે ધમ સુધી છૂટા પડશું નહીં हिंदू मुस्लिम सिख सभी धर्म के लोग मिलजुल कर रहना चाहते हैं हमारी प्रधानमंत्री नरेंद्र मोदी जी से यही अपील है कि इसको हटा दिया जाए जब आप अच्छे काम करना चाहते हैं तो इस बुरी चीज़ को हटा दीजिए हमें और कुछ भी नहीं चाहिए हम सब मिलजुल के रहना चाहते हैं ये देश सभी का है इक्कीस लोगों का निकाह है यहाँ पे जो गरीब घर के बच्चे अभी ये है